नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 विज्ञान प्रवाह प्रकरण नंबर 4 रासायनिक बंधन अने आण्विक रचना नो नेक्स्ट टॉपिक आपणे जोईए। मित्रों खूब ज अगत्यनो टॉपिक छे। हवेनो जे टॉपिक मित्रों चालू थाय छे ए तमारा माटे तद्दन नवो छे अने एग्जाम ने अनुलक्षीने खूब ज अगत्यनो टॉपिक छे अने 12th नी अंदर आनो कंसेप्ट नो खूब ज उपयोग आवे छे, एटले ध्यानथी समजीए आपणे। कक्षकीय सम्मिश्रण मित्रों, आगळना चेप्टरमां तमे कक्षको विषे भण्या छो, एमना आकार विषे तमे भण्या छो। एस कक्षकनो आकार, पी कक्षकनो आकार, डी कक्षकनो आकार, एना विषे आपणे चर्चा करेली छे। आपणे जाणीए छीए के एस कक्षक छे ए स्फेरिकल होय छे, गोळाकार आपणे कहीए छीए, एने स्फीयर टाइप एटले के स्फेरिकल कक्षक छे। पी कक्षक जे होय छे ए डम्बेल आकारनी होय छे अने डी कक्षक छे ए डबल डम्बेल आकारनी होय छे। आ कક્ષકોનું સંમિશ્રણ કેવી રીતે થાય છે એ સમજીએ। અહીંયા જે તમને ઉદાહરણ આપેલું છે એ હાઇડ્રોજન કક્ષકનું સંમિશ્રણના ઉદાહરણ તમને આપવામાં આવેલા છે। હાઇડ્રોજન અણુની રચનામાં જ્યારે બંને હાઇડ્રોજન પરમાણુ એટલા નજીક હોય એટલે કે નિમ્નતમ ઊર્જામાં હોય છે, આથી તેમની કક્ષકો કઈક અંશે આંતરભેદન દર્શાવે છે। આંતરભેદન દર્શાવે છે, આ આંશિક આંતરભેદનને પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ કહેવામાં આવે છે। મિત્રો આ જે સંમિશ્રણ તમે બુકમાં જોઈ શકો છો તમને આપવામાં આવેલું છે, ટૂંકમાં અહીંયા આપણે એની ચર્ચા કરી છે। હવે જોઈએ સંમિશ્રણના પ્રકાર અને સહસંયોજક બંધનો સ્વભાવ। એમાં પહેલું આવે છે સિગ્મા બંધ। જ્યારે કક્ષકોનું સંમિશ્રણ થાય છે ત્યારે સિગ્મા એટલે કે સહસંયોજક બંધ બને છે અને પાઈ બંધ એટલે લંબ સંમિશ્રણથી પાઈ બંધ બને છે। મિત્રો આ પહેલો જોઈએ સિગ્મા બંધ। આ પ્રકારનો સહસંયોજક બંધ આંતરકેન્દ્રીય અક્ષ પર બંધન પામતી કક્ષકોના છેડાથી છેડા એટલે કે શીર્ષ ઉપરના સંમિશ્રણથી રચાય છે। આને શીર્ષ ઉપર અથવા અક્ષીય સંમિશ્રણ કહેવામાં આવે છે। મિત્રો આપણે એવું કહી શકીએ અને SS પ્રકારનું સંમિશ્રણ કહી શકીએ, એટલે કે બે S પ્રકારની કક્ષકોનું સંમિશ્રણ મિત્રો આપણે જોઈ શકીએ છે। હાઇડ્રોજન અણુની રચનામાં પ્રથમ હાઇડ્રોજન જે S કક્ષકમાં ઇલેક્ટ્રોન ધરાવે છે, બીજો હાઇડ્રોજન જે S કક્ષકમાં ઇલેક્ટ્રોન ધરાવે છે, એટલે કે S અને S કક્ષકો જ્યારે એકબીજાની નજીક આવે એટલે ઓવરલેપ થાય છે। મિત્રો એ જે ઓવરલેપ છે એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા વધે છે, જે ઇલેક્ટ્રોન હોવાની સંભાવના સૌથી વધુ હોય છે તેને SS પ્રકારનું સંમિશ્રણ કહેવામાં આવે છે। આ પ્રકારના સંમિશ્રણથી બનતો બંધ એને સિગ્મા બંધ એટલે કે સહસંયોજક બંધ કહેવામાં આવે છે। મિત્રો આપણે એવું કહી શકીએ કે હાઇડ્રોજન અને હાઇડ્રોજન બે પરમાણુઓ ભેગા થઈને H2 અણુ બનાવે છે। હાઇડ્રોજન પરમાણુ બીજા હાઇડ્રોજન પરમાણુ સાથે સંમિશ્રણ પામી H2 નો અણુ બનાવે છે। મિત્રો અહીંયા જે બંધ બને છે એને આપણે એવું કીધું હતું H બંધ, આ જે બંધ છે એને આપણે સહસંયોજક બંધ કીધું હતું। એ જ બંધ મિત્રો એટલે સિગ્મા બંધ આપણે એને કહીશું। એ જ રીતે મિત્રો S અને P કક્ષકોનું સંમિશ્રણ એટલે કે એક પરમાણુની S કક્ષક અને બીજા પરમાણુની P કક્ષક જો એકબીજા સાથે સંમિશ્રણ પામે તો એ કક્ષકો આ રીતે, આ S કક્ષક છે આ P કક્ષક છે, એકબીજા સાથે સંમિશ્રણ પામીને નવું સંમિશ્રણ SP સંમિશ્રણ બનાવે છે। મિત્રો અહીંયા પણ બનતો બંધ જે છે એ સિગ્મા બંધ જ છે, એટલે કે આપણે એવું કહી શકીએ કે આ જે સિંગલ બોન્ડ બને છે એને સિગ્મા બંધ કહેવામાં આવે છે, જે તમે HCl અણુમાં જોઈ શકો છો। HCl અણુની અંદર આપણે એવું કહી શકીએ કે હાઇડ્રોજનની S કક્ષક અને Cl ની P કક્ષક એકબીજા સાથે સંમિશ્રણ પામીને HCl બનાવે છે,
જે H અને Cl વચ્ચે સિગ્મા બંધ બને છે. મિત્રો નેક્સ્ટ સમિશ્રણ છે એ P અને P પ્રકારનું સમિશ્રણ છે, એટલે કે એક જે પરમાણુ છે એની P કક્ષક અને બીજો પરમાણુ છે એની P કક્ષક એકબીજા સાથે સમિશ્રણ પામે. મિત્રો અહીંયા ખૂબ જ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે P કક્ષકો જે છે એ આપણી પાસે આ પ્રકારની હોય છે. અક્ષ ઉપર આપણે ખ્યાલ છે એમ PX, PY અને PZ. મિત્રો અહીંયા એવું કહી શકાય કે PS PX અક્ષને આવી રીતે લઈએ, PY અક્ષ ને આમ લઈએ અને PZ અક્ષ ને આમ લેવામાં આવે છે. PX, PY અને PZ જે એકબીજાને લંબ છે. તો મિત્રો એવું કહી શકાય કે PX અને PY જો આપણે સમતલમાં ગણીએ તો PZ છે એ લંબ કક્ષક ગણવામાં આવે છે, એટલે કે અહીંયા જે છે એ એકબીજાને એક જ અક્ષ ઉપર રહેલી જે કક્ષકો છે એમનું સંમિશ્રણ આપણે દર્શાવેલું છે, એટલે કે આ રીતે ઓવરલેપિંગ થાય છે. અહીંયા જોઈ શકાય છે P કક્ષકોનું સંમિશ્રણ, એટલે કે એ પણ સિગ્મા બંધ જ બનાવે છે મિત્રો. પરંતુ જો આ જ કક્ષકોનું લંબ સંમિશ્રણ થાય, એટલે કે P કક્ષકો, બે P કક્ષકો જે એકબીજાને લંબ છે એ કક્ષકોનું સંમિશ્રણ થાય તો આપણને આ રીતે P અને P સંમિશ્રણ મળે છે, જેમાં આપણે કહી શકીએ કે પાઈ બંધ બનાવે છે એવું કહી શકાય. મિત્રો અહીંયા સિગ્મા અને પાઈ બંધ આપણે આ રીતે સમજી શકીએ છીએ. સિગ્મા બંધ કોને કહીશું, પાઈ બંધ કોને કહીશું? મિત્રો ઘણી બધી રીત છે, પણ આપણે એવું કહી શકીએ કે જ્યારે આવું પ્રકારનું સંમિશ્રણ થતું હોય તો આ સંમિશ્રણને આપણે સમજીએ તો અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા વધે છે અને સાઈડમાં ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે. આપણે એને ધન તરીકે દર્શાવી શકીએ અને ઋણ તરીકે દર્શાવી શકીએ. એવું કહી શકાય કે જો વચ્ચેથી અક્ષ પસાર થતી હોય અને જો આને રોટેટ કરવામાં આવે 180 ડિગ્રીએ તો આપણને ધન અને ધન જ સાઇન મળે છે, તો એને આપણે સિગ્મા બંધ કહીશું. અને આ પ્રકારનામાં ધન અને ઋણ, કારણ કે ઉપરનું સમતલ અને નીચેના સમતલનું સંમિશ્રણ થાય છે, તો આપણે આને રોટેટ કરીએ તો ધનનું ઋણ અને ઋણનું ધનમાં પરિવર્તન થતું હોવાથી તેને પાઈ બંધ કહેવામાં આવે છે. આ રીતે આપણે સિગ્મા અને પાઈ બંધની ઓળખ આપી શકીએ છીએ. મિત્રો નેક્સ્ટ ટોપિક છે સંકરણ. સંકરણ એટલે શું? પરમાણ્વીય કક્ષકો જોડાય છે અને સમતુલ્ય કક્ષકોનો એક સેટ બનાવે છે જે સંકર કક્ષકો તરીકે ઓળખાય છે. શુદ્ધ કક્ષકોને બદલે આવી કક્ષકો સંકર કક્ષકોનો ઉપયોગ બંધ રચનામાં થાય છે. આ ઘટનાને સંકરણ કહેવામાં આવે છે. મિત્રો સાદી આપણે એક ચર્ચા કરીએ કે ધારો કે આપણે હાઇડ્રોજન લઈએ છીએ તો એની બાહ્યતમ કક્ષા 1s છે, એમાં એક ઇલેક્ટ્રોન છે. બીજો હાઇડ્રોજન લઈએ એની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. આ બંને કક્ષકો પોતાના એક એક ઇલેક્ટ્રોન સાથે એકબીજા સાથે સંમિશ્રણ પામે, એટલે કે અહીંયા આપણને બે ઇલેક્ટ્રોન મળે છે. એટલે કે આ પરમાણ્વીય કક્ષકો છે અને આ આણ્વીય કક્ષક કહેવાય, એટલે કે એ અણુ બનાવે છે. તો મિત્રો એવું કહી શકાય કે અહીંયા આપણે 1s કક્ષકો જોડાય છે, એટલે પરમાણ્વીય કક્ષકો જોડાય છે અને સમતુલ્ય કક્ષકોનો એક સેટ બનાવે છે જેને સંકર કક્ષકો કહે છે. એટલે કે આ જે કક્ષકો છે એ સંકર કક્ષકો છે. શુદ્ધ કક્ષકોને બદલે આવી સંકર કક્ષકોનો ઉપયોગ બંધ રચનામાં થાય છે, એ ઘટનાને સંકરણ કહે છે. એટલે કે અહીંયા કક્ષકો જોડાઈને નવી કક્ષક બનાવે છે, એને આપણે શું કહીશું? સંકરણ કહીશું. એ ઘટનાને આપણે સંકરણ કહીશું. મિત્રો સંકરણની વિશિષ્ટ ખાસિયતો આપણે જોઈએ. સંકૃત કક્ષકોની સંખ્યા સંકરણ પામતી પરમાણ્વીય કક્ષકોની સંખ્યા બરાબર હોય છે, એટલે કે નવી બનતી સંકૃત કક્ષકો છે એ સંકરણ પામતી કક્ષકોની સંખ્યા બરાબર હોય છે. સંકૃત કક્ષકો હંમેશા સમતુલ્ય ઉર્જાવાળી અને આકારની હોય છે, એટલે કે જ્યારે કક્ષકોનું સંમિશ્રણ થાય
ત્યારે તેની ઉર્જા લગભગ સમાન હોય છે, સમતુલ્ય ઉર્જા હોય છે, અને તેના આકાર પણ કેવા હોય છે, સરખા હોય છે। શુદ્ધ પરમાણ્વીય કક્ષકો કરતા સંકર કક્ષકો સ્થાયી બંધની રચનામાં વધુ અસરકારક હોય છે। સંકૃત કક્ષકો અવકાશમાં એવી રીતે અમુક પસંદ કરેલા દિશામાં દિશાત્મક હોય છે જેથી સ્થાયી ગોઠવણી અને ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે નિમ્નતમ અપાકર્ષણ હોય। એટલે કે જ્યારે કક્ષકો જોડાય છે અને નવી સંકર કક્ષકો બને છે અને સંકરણ પામે છે ત્યારે એવી રીતે ગોઠવાય છે કે જેથી એકબીજાથી નિમ્નતમ અપાકર્ષણ થાય, કારણ કે એની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે। એટલે જો એમનું અપાકર્ષણ ખૂબ જ ઓછું હોય તો જ એ સ્થાયી રહી શકે। આથી સંકરણનો પ્રકાર અણુની ભૂમિતિ સૂચવે છે, એટલે કે એ જે ગોઠવણી છે એના આધારે એક નિશ્ચિત આકાર રચાય છે, એકબીજાથી એવી રીતે ગોઠવાય છે જેથી એક વિશિષ્ટ પ્રકારના આકારની રચના કરે છે। એટલે કે સંકરણથી આપણે અણુની ભૂમિતિ નક્કી કરી શકીએ છીએ। સંકરણ માટે અગત્યની શરતો કઈ કઈ છે? મિત્રો, પરમાણુની સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો જ સંકરણ પામે છે, અંદરની કક્ષકોનું સંમિશ્રણ થતું નથી। બાહ્યતમ જે કક્ષા છે એટલે કે સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન અથવા સંયોજકતા કોષમાં જે કક્ષકો રહેલી છે તે જ સંકરણ પામે છે। સંકરણ અનુભવતી કક્ષકોને લગભગ સમાન ઉર્જા હોવી જોઈએ। સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય શરત નથી। એવું જરૂરી નથી કે અર્ધપૂર્ણ કક્ષકો જ સંકરણમાં ભાગ લે। કેટલીક બાબતોમાં સંયોજકતા કોષની પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણમાં ભાગ લે છે। મિત્રો, આ રીતે આપણે સંકરણ સમજી શકીએ છીએ। મિત્રો, અહીંયા જે આપણે સંકરણનો અભ્યાસ કરવાનો છે એમાં એસપી સંકરણ, એસપી ટુ સંકરણ, એસપી થ્રી સંકરણ, એસપી થ્રી ડી સંકરણ, એસપી થ્રી ડી ટુ અથવા ડી ટુ એસપી થ્રી, આ પ્રકારના સંકરણનો આપણે અભ્યાસ કરવાનો છે જેથી આપણે જુદા જુદા આકાર એટલે કે જુદા જુદા અણુઓના આકાર નક્કી કરી શકીએ છીએ।